નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર અંતર્ગત આજે આપણે ફરીથી મળી રહ્યા છીએ. મિત્રો, સરસ મજાનો આજે વરસાદનો માહોલ છે, તો એ અંતર્ગત આપણે ગયા વિડીયોની અંદર આપણે જોઈ ગયા હતા વિષય પ્રવેશમાં કે ભાઈ અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો. આજથી 2500 વર્ષ પહેલા આચાર્ય ચાણક્ય, કે જેને કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે અર્થશાસ્ત્રને એક સ્વતંત્ર વિચાર તરીકે રજૂ કર્યો. સાથે સાથે એમણે અર્થશાસ્ત્રને નીતિશાસ્ત્ર સાથે પણ જોડી દીધું. માનવ કલ્યાણ એ જ એમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો, એટલે કે રાજાએ પોતાના રાજ્યની અંદર કઈ રીતે કરવેરા નાખવા, કેટલા પ્રમાણમાં નાખવા, કયા સમયની અંદર કરવેરાઓ માફ કરવા, આ તમામ પ્રકારની છણાવટ પોતાના શાસ્ત્રની અંદર કરેલી હતી. ત્યાર પછી મિત્રો, આજે આપણે જોઈએ કે પશ્ચિમના દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો. તો તત્વચિંતક એરિસ્ટોટલે પોતાના પુસ્તક ઇકોનોમિક્સ નામના પુસ્તકમાં પોતાનું આર્થિક ચિંતન રજૂ કરેલું, અને ઔદ્યોગિક ક્રાંતિ પછી આ અર્થશાસ્ત્રની અંદર પણ ઘણા બધા ફેરફારો થયા. ઔદ્યોગિક ક્રાંતિ પછી જેમ જેમ શ્રમ વિભાજન થયું, વિશ્લેષણ થયું, એવી જ રીતે શાસ્ત્રોની અંદર પણ ઘણા બધા પ્રકારના વિશ્લેષણો થયા. જેમ કે ઇતિહાસ જાણવા માટે થઈ સ્વતંત્ર ઇતિહાસ શાસ્ત્ર રચાયું, કાયદા અને વ્યવસ્થાને લગતા માહિતી માટે થઈ અને નાગરિક શાસ્ત્રની રચના થઈ, એવી જ રીતે ઔદ્યોગિક કે દેશની આર્થિક સમસ્યાઓની બાબતમાં અર્થશાસ્ત્રનો વિકાસ થયો. પ્રોફેસર એડમ સ્મિથે પોતાના 1776માં પુસ્તકને સ્વતંત્ર દરજ્જો મળે એ માટેના એમણે પ્રયત્નો કરેલા, અને એમણે સ્વતંત્ર અર્થશાસ્ત્રનું પુસ્તક પણ રચેલું. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા ભાગના યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ જેવી મૂડીરોકાણને પરિણામે આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. એના માટે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો કારણે વધારો થવાના કારણો શું હોઈ શકે એ જાણવા માટે થઈ, અને અર્થશાસ્ત્ર ઉપર વધારે ને વધારે ચર્ચાઓ કરવામાં આવી, અને અંતે 1776માં પ્રોફેસર એડમ સ્મિથે પોતાનું સ્વતંત્ર એક પુસ્તક રજૂ કર્યું કે જેને અર્થશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે એમણે અર્થશાસ્ત્રને આખો નવો દરજ્જો સ્વતંત્ર વિષય તરીકેનો આપ્યો, અને એટલા માટે જ આપણે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછી એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. શું અર્થશાસ્ત્રની વ્યાખ્યા કરી એડમ સ્મિથે? કે ઉત્પાદક અને શ્રમિક દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એ વસ્તુના વપરાશ અને ઉત્પાદનનો જે વિનિમય થાય છે એ વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે આપણું અર્થશાસ્ત્ર. કે ઉત્પાદક જે વસ્તુનું ઉત્પાદન કરે છે, શ્રમિક જે વસ્તુનું ઉત્પાદન કરે છે, આ ઉત્પાદિત થયેલી વસ્તુ જ્યારે બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે અને એ વેચાણ થતી વખતે ગ્રાહક, ઉત્પાદક અને વેપારી આ ત્રણેય વચ્ચે જે વિનિમય થાય છે એ વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આવું કોણે કહ્યું? પ્રોફેસર એડમ સ્મિથે. ક્યારે એમણે વ્યાખ્યા આપી? 1776માં પોતાના સ્વતંત્ર પુસ્તકમાં એમણે આ વ્યાખ્યા આપી. ત્યાર પછી પ્રોફેસર માર્શલે અર્થશાસ્ત્રની વ્યાખ્યા 1890માં આપી. એમણે પોતાના પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સમાં પોતાના અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી. એમણે કહ્યું કે ઉત્પાદક શ્રમ દ્વારા માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. બરાબર, અર્થશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે? કે આપણું જે માનવ જીવન છે એ માનવ જીવનના જે રોજિંદા વ્યવહારો છે, બરાબર, આર્થિક વ્યવહારો, તો આ રોજિંદા આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે
અને સાથે સાથે ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી એ સુખાકારી મેળવે છે એનો પણ અભ્યાસ કરે છે. આપણે કોઈ પણ વ્યક્તિ હોય એ પોતે રોજિંદા વ્યવહારમાં કામ ધંધો કરે છે, નોકરી કરે છે, વ્યવસાય કરે છે, કોઈ પણ ક્ષેત્રમાં એ આર્થિક પ્રવૃત્તિ કરે છે. આ આર્થિક પ્રવૃત્તિ કર્યા પછી એને જે આર્થિક વેતન મળે છે એ મેળવેલા આર્થિક વેતનને એ પોતે પોતાની જરૂરિયાત સંતોષવા માટે થઈને ખર્ચ કરે છે અને એ ખર્ચ કરવાનો એને આનંદ પણ મળે છે. એટલે કે એ ખર્ચ કરી અને જે વસ્તુ એ પ્રાપ્ત કરે છે એ પ્રાપ્ત કરેલી વસ્તુને ભોગવવાનો વ્યક્તિને આનંદ મળે છે. તો એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર આવું પ્રોફેસર માર્શલે આપણને 1890માં પોતાના પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સની અંદર સમજણ આપી. ત્યાર પછી પ્રોફેસર રોબિન્સે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં પોતાની અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે કે ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશનશીપ બિટવીન એન્ડ્સ એન્ડ સ્કેર મીન્સ વિચ હેવ એટ્રેક્ટિવ યુઝર્સ. એટલે કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. મિત્રો, અંગ્રેજી શબ્દોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળજો, એટલા માટે જ હું ધીમેથી બોલું છું કે તમે સારી રીતે એને સાંભળી શકો. અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા પ્રોફેસર રોબિન્સ એવું કહે છે કે માનવીની જરૂરિયાતો છે કેવી છે, અમર્યાદિત છે, બરાબર, અને વારંવાર ઉદ્ભવે છે. જરૂરિયાતો કેવી છે, અમર્યાદિત છે, અને એક જરૂરિયાત સંતોષાય પછી બીજી જરૂરિયાત, બીજી સંતોષાય પછી ત્રીજી જરૂરિયાત, અને ત્રીજી જરૂરિયાત હજી સંતોષાણી ન સંતાણો સંતોષાણી ત્યાં પાછી પહેલી જરૂરિયાત ઊભી થઈ જાય. દાખલા તરીકે આપણે ખોરાકની જરૂરિયાત, આપણે સવારે ચા કોફી નાસ્તો દૂધ કરીએ છીએ, બરાબર, પછી આપણે થોડા ઘણો આપણું પોતાનું કામ કરીએ છીએ, વ્યવસાય કરીએ છીએ, નોકરી ધંધો હાથે, હજી માંડ ત્યાં સેટ થયા હોય તો બપોરે પાછી ભૂખ લાગી જાય છે, પાછું બપોરનું આપણું કામ કરીએ, રોજિંદા વ્યવહારો કરીએ તો સાંજ પડે પાછી ભૂખ લાગી જાય છે. આમ જરૂરિયાતો છે એ વારંવાર ઉદ્ભવે છે, તો આ જરૂરિયાતોને સંતોષવાના સાધનો કેવા છે, મર્યાદિત છે, અને પાછા વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. તો આમ અછતવાળા સાધનોનો ઉપયોગ થાય છે તેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાતો કઈ રીતે સંતોષાય તેનું માર્ગદર્શન એ આપણને અર્થશાસ્ત્રમાંથી મળે છે. એટલે આમ અહીંયા રોબિન છે પોતે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા છે એ વાસ્તવવાદી આપેલી છે. ત્યાર પછી સેમ્યુલસનને આપેલી જે વ્યાખ્યા છે એનો જો આપણે અભ્યાસ કરીએ તો ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સોસાયટી યુઝર્સ સ્કેર રિસોર્સ ટુ પ્રોડ્યુસ વેલ્યુએબલ કોમોડિટીઝ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધેમ એમોંગ ડિફરન્ટ પીપલ. સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. એટલે કે પસંદગી અને વહેંચણીનું શાસ્ત્ર છે એ અર્થશાસ્ત્ર છે એવું 1947માં સેમ્યુઅલસને આપણને અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા સમજાવ્યું છે. તો આમ ઉપરોક્ત જે અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ પરથી એવા મુદ્દાઓ ફલિત થાય છે. એમાં સૌથી પહેલો મુદ્દો છે કે અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, જે આપણે સૌથી પહેલી વ્યાખ્યામાં જોઈ ગયા કે માનવી કેવું વર્તન કરે છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. બીજો મુદ્દો એ ફલિત થાય છે કે અર્થશાસ્ત્ર છે એ વાસ્તવવાદી વિજ્ઞાન છે, બરાબર. રોબિન્સની અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં આપણે જોઈ ગયા કે વાસ્તવિકતા શું છે, અછતવાળા અને મર્યાદિત જે સાધનો છે એ મર્યાદિત સાધનોના સંદર્ભમાં માનવી કેવું વર્તન કરે છે
કઈ જરૂરિયાતને માનવી અગ્રતાક્રમ આપે છે. દાખલા તરીકે તમારી પાસે 100 રૂપિયા છે, તમે અમદાવાદ ગયા છો, હવે ફક્ત 100 રૂપિયા છે. હવે માની લ્યો કે તમારે પાછું આવવાનું છે સુરેન્દ્રનગર. અમદાવાદથી સુરેન્દ્રનગરની ટિકિટ દાખલા તરીકે 80 રૂપિયા છે. તમને ભૂખ પણ લાગી છે, બરાબર? તો તમે 100 રૂપિયાની પંજાબી થાળી જમવા જશો કે અમદાવાદની બસમાં બેસશો? છે, જરૂરિયાત બંને છે. અમદાવાદથી સુરેન્દ્રનગર પણ પહોંચવાનું છે, બરાબર છે, અને ભૂખ પણ લાગી છે. બપોરના 1.5-2 વાગી ગયા છે. તમારું જે કંઈ કામ હતું એ પતી ગયું છે અને તમારે ઘરે રિટર્ન આવવાનું છે. ખિસ્સામાં માત્ર 100 રૂપિયા છે. બે જરૂરિયાત છે તમારી સામે. એક તો અમદાવાદથી સુરેન્દ્રનગર પાછું આવવાનું છે અને બીજી જરૂરિયાત છે, સમય થઈ ગયો છે એટલે ભૂખ લાગી છે. જે તમે જો હોટલમાં જમવા માટે જાઓ તો 100 રૂપિયા આસાનીથી ખર્ચ થઈ શકે છે. તમારી જરૂરિયાત બે પ્રકારની છે. સામે સંતોષવાનું સાધન જે છે પૈસા રૂપિયા, એ માત્ર એક જ છે, 100 રૂપિયા. તો તમે પહેલી જરૂરિયાતને અગ્રતાક્રમ આપશો. શું કરશો તમે કે ના ભાઈ, જમવા જશું તો ભાડાના પૈસા વધશે નહીં, એટલે તમે શું કરશો, 80 રૂપિયા ટિકિટ છે તો 80 રૂપિયા ટિકિટને આપી અને સામાન્ય કંઈક 10-20 રૂપિયાનું કંઈક દાબેલી કે ફાસ્ટફૂડ કે કોઈ વેફરનું પડીકું લઈ અને તમે ઘરે પહોંચી જશો. તો તમે શું કર્યું, જરૂરિયાતને અગ્રતાક્રમ આપ્યો કે ના, સૌથી પહેલી જરૂરિયાત આપણી સુરેન્દ્રનગરની બસમાં બેસવાની છે. જો તમે જમવાને પ્રાધાન્યતા આપી હોત તો 100 રૂપિયા તમારા ત્યાં ખર્ચાઈ ગયા હોત, પછી પાછા આવવાનું ભાડું તમારી પાસે વધે નહીં. એટલે આમ સેમ્યુલસનની વ્યાખ્યા પ્રમાણે માણસ છે એ સાધનોની પસંદગી કરે છે અને જરૂરિયાત મુજબ એની વહેંચણી કરે છે. આવી વ્યાખ્યા સેમ્યુલસને આપણને 1947માં આપી છે. તો અહીંયા એ વાસ્તવદર્શી વિજ્ઞાન છે એવું સેમ્યુલસનની અર્થશાસ્ત્રની વ્યાખ્યા ઉપરથી આપણને સમજાય છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો આ બધી વ્યાખ્યા ઉપરથી એ ફલિત થાય છે કે તેની અભ્યાસ પદ્ધતિ છે એ કેવી છે, વૈજ્ઞાનિક છે. બરાબર, અર્થશાસ્ત્રની અભ્યાસ પદ્ધતિ કેવી છે, વૈજ્ઞાનિક છે. મિત્રો તમે અહીંયા આખી વ્યાખ્યાઓ સમજ્યા, બરાબર? આમાં તમને કોઈ પણ બાબત અવૈજ્ઞાનિક લાગતી નથી. તમામ બાબતો છે એ સચોટ છે અને સાબિત થયેલી બાબતો છે. એટલે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા છે એ વૈજ્ઞાનિક છે. અર્થશાસ્ત્ર એ શાસ્ત્ર પણ વૈજ્ઞાનિક છે અને સાથે સાથે એ વૈજ્ઞાનિક હોવાને લીધે અને સમાજનો અભ્યાસ કરતું હોવાને લીધે એ સામાજિક વિજ્ઞાન છે એવું આપણે આ ઉપરોક્ત વ્યાખ્યાઓ ઉપરથી સમજી શકીએ. તો દોસ્તો, આપણે આજે પશ્ચિમના દેશોની અંદર અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો અને પાશ્ચાત્ય અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રની શું વ્યાખ્યા કરી છે એના વિશે આપણે ભણી ગયા. મિત્રો, આજનો જે આ ટોપિક છે એ તમામ વિદ્યાર્થીઓએ હોમવર્કમાં લખી અને મને મોકલી દેજો, વોટ્સએપમાં ફોટા પાડી અને સેન્ડ કરી દેજો. હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે માહિતી મેળવીશું.